ઇન્ટરનેશનલ સ્કૂલના સીઈઓ પારસભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે વેલંજા વિસ્તારમાં A1 ધરાવતી શાળા આ એક જ છે અને તેને આદર્શ બનાવવાના પ્રયત્નો તેઓ કરતા રહેશે અને ટેકનોલોજીમાં પણ A1 તેઓની શાળા છે. માર્ચ અને એપ્રિલમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં સુરતે A1 અને A2નો ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 338 વિદ્યાર્થી અને A2માં 4,382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વેલંજા વિસ્તારની અંદર ક્રિપ્ટોન ઇન્ટરનેશનલ સ્કૂલના 19 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓએ A1 અને 7 વિદ્યાર્થીઓ A2 પ્રાપ્ત કર્યો હતો અને શાળાનું નામ રોશન કર્યું હતું, જેના પરિણામ સ્વરૂપે અત્યારે ધોરણ 12 કોમર્સમાં 19 વિદ્યાર્થીમાંથી 19 પાસ અને પ્લસ લગભગ બધા જ વિદ્યાર્થીઓ 80% ઉપર રિઝલ્ટ લાવ્યા. આ અમારું મેનેજમેન્ટ છે, એની ટીમ છે, કારણ કે રેડ એન્ડ વાઇટ જે સ્કિલ ઉપર કામ કરે છે એવી જ હવે અહીંયા અમે સ્કૂલમાં સ્કિલ ઉપર કામ કરશું, એટલે બાળકોને જે માં રસ હશે એ રસ પ્રમાણે આગળ વધારશું. જેવું અત્યાર સુધી એવું હતું કે લોકો વેલંજા ઉમરા શેખપુરથી સુરત સિટી માટે જતા કંઈક શીખવા માટે, સ્કિલ માટે, એવું અમે એવું વિચાર કરીએ છીએ કે અહીંયા બેઠા સિટીમાંથી બાળકો અહીંયા આવે. આ એમનું રેડ એન્ડ વાઇટનું વિઝન છે. મારું નામ શુભમ મિરપરા છે. હું ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું. પાછલા 5 વર્ષનું મેનેજમેન્ટ અને આ વર્ષે આવેલું રેડ એન્ડ વ્હાઇટનું મેનેજમેન્ટ, બેમાં ડિફરન્સ હતો. છેલ્લા 4-5 મહિનામાં તે રેડ એન્ડ વ્હાઇટનું મેનેજમેન્ટ આવેલું, પણ એ સમય એવો હતો કે જ્યારે અમે અમારી મહેનતમાં પણ ધ્યાન દેતા હતા ને એ લોકો મેનેજમેન્ટમાં પણ ધ્યાન દેતા હતા. પણ હવે હાલના સમયને જોઈને એવું લાગે છે કે રેડ એન્ડ વ્હાઇટમાં છેલ્લા 2-3 વર્ષ ને ધ્યાનમાં લઈ આગલા વર્ષથી ઘણા નવા સુધારાઓ આવશે, કારણ કે અત્યારે ટેકનોલોજી કે બધું જે સ્કૂલમાં જે આવી ગયેલું છે તેના ઉપરથી અમે આ કહી શકીએ છીએ. આમનો શ્રેષ્ઠ કોને આપશો? આમનો શ્રેય પોતાની જાતને, ક્લાસીસને અને સ્કૂલને. નવું મેનેજમેન્ટ આવ્યું, રાઉન્ડ ટેસ્ટનું આયોજન કર્યું, તે બધાના કારણે આ રિઝલ્ટ અમે જોઈ શક્યા છીએ. આગળ જઈને બિઝનેસમેન. મારું નામ પારસભાઈ વરસાણી છે. ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર સીઈઓ તરીકેની ભૂમિકા ભજવું છું. આપણે વેલેન્જા વિસ્તારની અંદર આજે ધોરણ 12 કોમર્સનું સરસ મજાનું પરિણામ આવ્યું છે. વેલેન્જર વિસ્તારની અંદર A1 ગ્રેડ લાવનાર 6 વિદ્યાર્થીઓ છે કે જેમનું શ્રેય અમારું મેનેજમેન્ટ એટલે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા. આ વર્ષે અમે છેલ્લા 4 મહિનાથી લગાતાર મહેનત કરી અને બાળકોને રાત દિવસ મહેનત કરાવી અને 19 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ A1 અને 7 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને અમારી શાળાનું પરિણામ 100% પરિણામ છે. મેસેજ એવું આપવા માંગુ છું કે આપણા વિસ્તારની અંદર A1 ધરાવતી શાળા ફર્સ્ટ નંબરની આપણી શાળા પહેલી શાળા છે, એટલે મેસેજ એવું આપું છું કે વધુમાં વધુ આદર્શ શાળા આપણે બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. અતિ આધુનિક પેનલ અમે અહીંયા આખી શાળાની અંદર મૂકવામાં આવેલી છે અને લગભગ ટેકનોલોજીમાં A1 ગ્રેડ અમારી શાળા છે. જી, આપનું નામ? મારું નામ હાર્મી ઉમેશભાઈ કુંભાણી છે. આગળ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગળના વર્ષે મેં ધોરણ 12માં અભ્યાસ કર્યો હતો. આજે મારો જે પરિણામ આવ્યું છે, જે માત્ર મારું જ નહીં પરંતુ 4 મહિનાથી આવેલ રેડ એન્ડ વ્હાઇટનું મેનેજમેન્ટ, જેના અમારી સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર પારસભાઈ વરસાણી, આજે એમની મહેનત અને જ્યારે જ્યારે અમારી સ્કૂલ શરૂ હતી ત્યારે છેલ્લા 4 મહિનામાં આખો દિવસ જે વસ્તુ જોઈએ તે પ્રોવાઈડ કરેલી છે. કોઈ પણ સમયે કોઈ પણ ક્વેરી હોય ત્યારે અમારી સાથે અમારા શિક્ષકો ઊભા છે. આ માત્ર અમારી જ મહેનત નહીં પરંતુ શાળાના શિક્ષકોની પણ મહેનત છે. શાળાના શિક્ષકો, માતા પિતા અને અમારી મહેનતથી આજે ઝળહળતું પરિણામ હું લાવી શકી છું. આગળ જઈને હું CA કરવા માગું છું.